નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર 10 ચુંબક સાથે ગમ્મત તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું પાઠ 10 ચુંબક સાથે ગમ્મત. સૌથી પહેલાં સૂચના આપેલી છે ખાલી જગ્યા પૂરો, જેમાં સવાલ નંબર 1 છે ચુંબકના ખાલી જગ્યા ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, તો એમાં જવાબ આવશે સમાન. ત્યાર પછી બીજું છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચુંબકના બે ધ્રુવ છે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલાંની અંદર જવાબ છે એન અને એસ આવશે, બરાબર. પહેલાંમાં એન, ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં એસ, બરાબર. ઉત્તર ધ્રુવ જે છે એને આપણે એન વડે દર્શાવી છીએ અને દક્ષિણ ધ્રુવ જે છે એને આપણે એસ વડે દર્શાવી છીએ. ત્યાર પછી આગળ સવાલ નંબર 3 છે ગજિયા ચુંબકની ઉપર દોરી બાંધી મુક્ત રીતે લટકાવતા ગજિયો ચુંબક હંમેશા ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય છે, તો એમાં જવાબ આવશે ઉત્તર દક્ષિણ. ત્યાર પછી ચોથું, ગજિયા ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રજકણ નાખતા ચુંબકના ખાલી જગ્યા વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે, તો જવાબ આવશે ધ્રુવ પાસેના. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા, દિશા જાણવા માટે ખાલી જગ્યા યંત્ર વપરાય છે, તો હોકા યંત્ર. ત્યાર પછી આગળ છઠ્ઠું છે જોડકા જોડો, એમાં વિભાગ એ અને વિભાગ બી બે આપેલા છે. વિભાગ એ પ્રશ્ન છે અને એનો જવાબ સામેના વિભાગ બીમાંથી જોઈ અને લખવાનો છે. તો એમાં પહેલું છે સોયાકાર ચુંબક, તો એની સામે જવાબ આવશે બી હોકાયંત્ર. ત્યાર પછી બીજું છે ગજિયો ચુંબક, તો તેની સામે જવાબ આવશે સી રેફ્રિજરેટર. ત્રીજું છે કંકણાકાર ચુંબક, તો એની સામે જવાબ આવશે એ લાઉડસ્પીકર. ત્યાર પછી આગળ જોઈએ સાતમું છે વર્ગીકરણ કરો ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો, તો અહીં કેટલાક પદાર્થો આપેલા છે તો એમાંથી આપણે ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થોમાં વર્ગીકરણ કરવાનું છે. તો સૌથી પહેલાં ચુંબકીય પદાર્થો એની અંદર આવશે લોખંડ, ત્યાર પછી નિકલ, ત્યાર પછી કોબાલ્ટ. બિનચુંબકીય પદાર્થોમાં આવશે કાગળ, ત્યાર પછી કાચ, પછી કાપડ, ત્યાર પછી આવશે લાકડું, ત્યાર પછી આવશે ચામડું અને ત્યાર પછી આવશે પ્લાસ્ટિક. આગળ ત્યાર પછી સૂચના આપેલી છે પ્રશ્નોના જવાબ લખો, જેમાં પ્રશ્ન નંબર 8 છે ચુંબકનો આકાર કોઈ પણ હોય પરંતુ તેને કેટલા ધ્રુવ હોય છે અને કયા કયા, તો ચુંબકનો આકાર કોઈ પણ હોય પરંતુ તેને બે ધ્રુવ હોય છે, એક ઉત્તર ધ્રુવ જેને એન વડે દર્શાવાય છે અને બીજો છે દક્ષિણ ધ્રુવ જેને એસ વડે દર્શાવાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9, હોકાયંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે, તો હોકાયંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10, ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે આ બંનેને કેવી રીતે અલગ કરશો, તો ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે આ બંનેને અલગ કરવા અમે ચુંબક ફેરવીશું જેથી ટાંકણીઓ ચુંબક સાથે ચોંટી જાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 11, આપણી આસપાસ જેટલા સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાયું હોય તેવા સાધનોની યાદી બનાવો, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે જાતે પણ લખી શકો છો. તો અહીં આનો જવાબ લખેલો છે કે ટીવી, મોબાઈલ, લેપટોપ, સીડી, ડીવીડી, સ્પીકર, ફ્રીજ, હોર્ન, રમકડા, રેડિયો, ઇલેક્ટ્રિક ઘંટડી, માઇક્રોફોન વગેરે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 12, ઉપરોક્ત પ્રશ્ન નંબર 11ની તમારી યાદીમાં જે સાધનમાં ચુંબક જોઈ શકાય છે તે ચુંબક કેવા આકાર અને પ્રકારના છે તેની નોંધ કરો, તો એનો જવાબ છે કે કણાકાર ચુંબકનો ઉપયોગ થાય છે, તેનો આકાર ગોળ હોય છે દરેક સાધનની અંદર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 13, ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે, તો નીચેના કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે, જેમાં પહેલું કારણ છે ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી, બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 14, ચુંબકને મોબાઈલ, ટેલિવિઝન, કમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શું થશે, શા માટે, તો તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે તેથી મોબાઈલ, ટેલિવિઝન, કમ્પ્યુટરમાં ચિત્ર અસ્પષ્ટ દેખાય છે, ક્યારેક કાળા, લીલા, વાદળી ધબ્બા જોવા મળે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 15,
બે ગજિયા ચુંબકને જોડી રાખવામાં આવે છે ત્યારે એમાં બે પ્રશ્નો છે, જેમાં એ છે, બે ચુંબકો વચ્ચે લાકડાનો ટુકડો શા માટે મૂકવામાં આવે છે, અને બી, બંને છેડે લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે છે. તો એમાં એનો જવાબ છે કે બંને ચુંબકોનું ચુંબકત્વ નાશ ન પામે અને ચુંબકત્વ જાળવી રાખવા માટે બંને ચુંબકો વચ્ચે લાકડાનો ટુકડો મૂકવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન બીનો જવાબ છે, બંને વિરુદ્ધ ધ્રુવોમાં લોખંડની પટ્ટી લગાવવાથી ચુંબકત્વ અને તેના ગુણધર્મ નાશ ન પામે માટે બંને છેડે લોખંડની પટ્ટી રાખવામાં આવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 16, કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કેવી રીતે કરશો? તો કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કરવા માટે ઢગલામાં ચુંબક ફેરવીશું જેથી લોખંડની ખીલી ચોંટી જાય. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 17, તમારા ઘરમાં કયા કયા ચુંબક વપરાય છે? તો અમારા ઘરમાં ટીવી, મોબાઈલ, લેપટોપ, સીડી, ડીવીડી, સ્પીકર, ફ્રીજ, હોર્ન, રમકડા, રેડિયો, ઇલેક્ટ્રિક ઘંટડી વગેરેમાં ચુંબક વપરાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 17, તમારા ઘરમાં ક્યાં ક્યાં ચુંબક વપરાય છે? તો અમારા ઘરમાં ટીવી, મોબાઈલ, લેપટોપ, સીડી, ડીવીડી, સ્પીકર, ફ્રીજ, હોર્ન, રમકડા, રેડિયો, ઇલેક્ટ્રિક ઘંટડી વગેરેમાં વપરાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 18, તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે છે? તો તૂટેલા ચુંબકના બંને ધ્રુવ લોખંડને આકર્ષે છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 19, ચુંબકની મદદથી કયા કયા મેજિકલ ટોય બનાવી શકાય? તો ચુંબકની મદદથી કાર, સ્ટન્ટ કાર, જાદુઈ ગ્લાસ તથા જાદુઈ કાર જેવા રમકડા મેજિકલ ટોય બનાવી શકાય. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 20, બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારવશો? તો બંને પટ્ટી પાસે લોખંડની ખીલી લઈ જશું, જે પટ્ટી સાથે ખીલી આકર્ષાઈને ચોંટી જશે તે પટ્ટી ચુંબકની હશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 21, ચુંબક સાથે ગમ્મત જે એક પ્રવૃત્તિ છે જેમાં સાધન સામગ્રી છે રબ્બરનો ટુકડો, સ્ટ્રો, કંકણાકાર ચુંબક, નંગ ચાર, દેડકાનું ચિત્ર. તો પદ્ધતિ આપેલી છે કે એક લંબચોરસ આકારનો રબ્બરનો ટુકડો લ્યો, તેના પર એક ઊભી સ્ટ્રો ગોઠવો જેથી સ્ટેન્ડ બને, 3-4 કંકણાકાર ચુંબક લો, ચુંબકના સમાન ધ્રુવો નજીક નજીક રહે તે રીતે સ્ટ્રોની અંદર ગોઠવો, સૌથી ઉપરના ચુંબક પર દેડકાનું ચિત્ર ચોંટાડો, ત્યારબાદ દેડકાને સ્ટ્રોમાં નીચે તરફ દબાવો, અવલોકન કરો અને તમારા અવલોકનની નીચે નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અવલોકન તમે તમારી જાતે પણ લખી શકો છો. તો અહીંયા અવલોકન લખેલું છે કે દેડકો કૂદકા મારતા ચુંબક આગળ જાય છે અને અપાકર્ષણ છે. આમ થવાનું કારણ શું? તો કંકણાકાર ચુંબકના સમાન ધ્રુવો પાસ પાસે રાખવાથી અપાકર્ષણ થાય છે. ત્યાર પછી આગળ પ્રવૃત્તિ આપેલી છે, ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમે તમારી જાતે પણ લખી શકો છો. તો અહીંયા સાધન સામગ્રીની અંદર બે ચુંબક, બે ગાડી, પછી પટ્ટી, ગજિયો ચુંબક. તો રચનાની અંદર છે, સૌ પ્રથમ બે ચુંબક લ્યો અને બે રમકડાની કાર લો, તેના પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગજિયા ચુંબક બાંધો, પછી એકબીજાની નજીક લાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ આપેલી છે જે તમારે ધ્યાનથી જોવાની છે. કાર્યપદ્ધતિની અંદર છે કે અવલોકન કરતા જણાય છે કે ગજિયા ચુંબકના છેડા આગળ લોખંડનો ભૂકો વધુ જોવા મળે છે અને એક ચોક્કસ ભાત જોવા મળે છે, બરોબર, એક ચોક્કસ ડિઝાઇન જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ નંબર 10 ચુંબક સાથે ગમ્મત પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.